ಕೈವಲ್ಯ ಜ್ಞಾನ ಗ್ರಂಥ ಶಿಬಿರನ ಅನುಕ್ರಮ ವಿಶ್ವಭ್ರಂ ವಿದ್ವಂಸ್ ನಿತಿ ಗ್ರಂಥ ಸುಂತಾಲಿಸ್ಮಾ ಅಂಗನು ಆಪಣೆ ಆಜೆ ಪ್ರಾರಂಭ ಕರ್ಯೋ ಛೆ અને એની 12 ચોપાઈઓ મને લાગે થઈ ગઈ છે. બધા જ અંગ જો શબ્દ કેવો આપ્યો છે, પરમ ગુરુ એક જગ્યાએ કહ્યું છે ને કે ભાઈ ગ્રંથ એક પુરુષ છે એમ કહે છે બાપજી. ગ્રંથ ને પુરુષનું સ્વરૂપ કલ્પ્યું છે અને શરીર હોય એટલે શરીર ઉપર અંગ હોય. હાથ એક અંગ છે, કાન એક અંગ છે, નાક એક અંગ છે, પગ પણ એક પ્રકારનું અંગ છે. આ બધા અંગ છે આપણા અને દરેક અંગનું જુદું જુદું કામ છે. એમ ગ્રંથરૂપી પુરુષમાં બધા ભિન્ન ભિન્ન અંગો મૂક્યા છે ગુરુ મહારાજે, અને દરેક અંગનું કાર્ય જુદું જુદું છે. સકલ અંગ ભિન્ન ભિન્ન ગતિ મંગલાચરણમાં બોલીએ છીએ ને આપણે, દરેકની ભિન્ન ભિન્ન ગતિ છે. પણ એક વાત બહુ મહત્વની છે, હું મારે બધા કથાકારોને ઘણી વખત કહેતો હોઉં છું, કથા કરે ને બધા આપણા, કે ભાઈ કથા કરવામાં ધ્યાન રાખવું જોઈએ વિષય. તમે જે વિષયની ચર્ચા કરો એ વિષય ચૂકવો ના જોઈએ, નહીંતર કેટલાક મોકળાની માફક કથા કરે. આ ડાળ થઈ પેલા ડાળ તો શું આખું ઝાડ બદલી નાખે, ચાલુ કર્યું હોય કંઈક થઈને પૂરું કરે કંઈક છેડે, જેમ હમણાં વિઠ્ઠલદાસ કરતા હોય છે. ખાલી કાઠીવાડી લહેકાના બે ત્રણ ભજનો લલકારેલ કથા પૂરી. શું કહ્યું તેમને ખબર ના હોય, સાંભળનાર શું સાંભળ્યું એમને ખબર ના હોય. એવા બધા મોટા ભાગના કથાકારોની આ દશા છે આપણે ત્યાં, કે તમે જે વિષયને પકડો એ વિષય ઉપર ચર્ચા કરો, એ વિષય અધૂરો ના મૂકો. અહીંયા દિવ્ય પરમગુરુ આ વસ્તુને અનુસર્યા છે બાપજી. તમે અંગનો અભ્યાસ કરો તો એ અંગ પછી બીજું અંગ આવે, પણ એનું અનુસંધાન આગલા અંગ સાથે મળે તમને, આગલા અંગ સાથે એનું અનુસંધાન મળે. અહીંયા આગળનો 46મો અંગ ગયું એની અંદર ગુરુ મહારાજે ચર્ચા કરી, વિશેષ કરીને મહાકલ્પની, દેવોના અને તત્વોના આરબલ નહીં. આરબલ એટલે આયુષ્ય, કોનું કેટલું આયુષ્ય છે, કોણ કેટલું જીવે છે એની ચર્ચા કરી છે, અને કઈ રીતે તત્વો એકબીજામાં સમેટાય છે. હવે 47મા અંગને શું અનુસંધાન છે, તો કે તમને એમ થતું હશે કે આટલી બધી ખબર તમને કેમ કેમ પડી, તમે કઈ રીતે જાણો છો કે આવા તત્વો અને એનું આટલું આરબલ અને એ રીતે આ રીતે એમાં અંશો સમાય અને આવી સ્થિતિમાં આવી ભૂમિકામાં ત્યાં અંશો રહે. આ બધું વર્ણન વેદોમાં નથી કોઈ જગ્યાએ, કે ધર્મના ગ્રંથોનો મૂળ વેદ, વેદથી ઉપર બીજો કોઈ ધર્મગ્રંથ નથી. વેદ પછી શાસ્ત્રો આવે છે. અને શાસ્ત્રો પછી બીજા ઘણા બધા વિભાગ આવે અને છેલ્લે પુરાણ આવે. એક જગ્યાએ તો કહ્યું છે વેદ એટલે તકે શાસ્ત્રોનો બાપ, પરમ સિદ્ધાંત પ્રણકલ્પતરુમાં વર્ણન આવે છે કે જે વસ્તુ વેદમાં નથી તેમના સૂત એટલે એના સંતાનોમાં ક્યાંથી હોય, જે બાપમાં ના હોય ને કૂવામાં ના હોય તે વડામ નહીં પાઇપલાઇનમાં.
નળમાં, આ બધા કથાકારે નળ કહેવાય. તો ભાઈ કૂવામાં હોય તે ટાંકીમાં આવે ને, ટાંકીમાં હોય તે પાઇપલાઇનમાં આવે ને, પાઇપલાઇનમાં હોય તે નળમાં નીકળે. પાઇપલાઇનમાં અળસીઓ હોય તો નળમાં પણ અળસીઓ નીકળે. એટલે પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુમાં એવી એક વાત આવે છે કે જે પદને વેદ ના ઓળખી શકે એના સંતાનો ક્યાંથી ઓળખી શકે? એના સંતાનોમાં શાસ્ત્રો અને પુરાણો, એમ એની પહેચાન ક્યાંથી હોય? એટલે છેલ્લું પરમ શાસ્ત્ર, જ્ઞાનનું છેલ્લું કોઈ પુસ્તક એટલે વેદ છે. નીચેથી જે એટલે છેલ્લું કહેવાય, અને ઉપરથી આવે તો પહેલું કહેવાય. વેદ પહેલા કોઈ ગ્રંથ વાંચો, વર્લ્ડ રેકોર્ડ, ગ્રીન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તો એમ જ નોંધે છે. જ્ઞાન અજ્ઞાનની વાત જુદી, પણ ગ્રંથ દુનિયામાં સૌથી પહેલું કોઈ પુસ્તક બન્યું હતું કે વેદ જ છે, પહેલો કોઈ પુસ્તક જ નહોતું. એ લોકો તો એવી રીતે સ્વીકાર્યું છે. તો એ સૌથી પહેલું. હવે એમાં નથી તો કે પ્રશ્ન પૂછે કે તમે ક્યાંથી લાવ્યા, આ બધી ગતિ તમને કોણે આપી? કે મોટા ભાગના ઉપદેશકો જ્ઞાન ક્યાંથી લાવે, એમનો કયો અનુભવ? કે ચુનભવ એન્ડ સુનભવ. સાંભળે છે આ બે શબ્દો, ચુનભવ અને સુનભવ. ચુનભવ એટલે કે બહુ જાતનું વર્ણન, એમાંથી કેટલા લોકો ચૂંટી કાઢ્યું કે આપણે આના પર ચાલવું. જેમ તમે જુઓ ને કે ભાઈ વેદોમાં ગાયત્રીની વાત આવે, આપણી પવિત્ર નદીઓની વાત આવે, ગાયની વાત આવે, તો કેટલાય એમાંથી ચૂંટી કાઢ્યું ભાઈ આપણે માત્ર ગાયત્રીનો પોર્શન જ પકડો, બાકી બધું જવું હતું. એ ચુનભવ કહેવાય. કેટલાક માત્ર ગાય પાછળ જ પડે, આપણે ગાય જ બધું, બીજું બધું એમ જ 36 કરોડ દેવતાઓ ને બધું છે એટલે એની જ પૂજા કરે. એમણે ચૂંટી કાઢ્યું ચુનભવ. કેટલાય બધી પ્રકારના વર્ણન છે પુરાણમાં, દેવીને ચૂંટવા પડે એટલે એના પર જ એમણે કામ ચાલ્યું. દેવી ભગત એ ચુનભવ, સિલેક્શન. પછી સુનભવ એટલે કેટલા અમારા કથાકારો એવા છે કે પેલા બીજા કથાકારો કથા સાંભળે અને સાંભળી સાંભળીને એમાંથી પાછું કંઈક મૂકે. મારે પેલા બહુ થતું, હું કોઈ દ્રષ્ટાંત કહું કથામાં, પછી બીજા ગામમાં જઈને ફરી બોલતા બધા સાંભળી લીધું હોય એટલે હું શરૂ કરું એ પરથી, હા ડોશી વાળી વાત આવી. મેં કહું તમને કઈથી ખબર? કારણ કે લઘુપાણ કરવા આવ્યા હતા ને એમણે કહી હતી. મેં કહું બરાબર છે, કારણ કે પારણ વાળા મારી કથામાં બેઠા હોય એટલે હું 10 જણ સંભળાવું, એ 10-10 હું પહોંચ્યું પેલા તો બધી જગ્યાએ પહોંચી ગયું હોય પાછું. આમ કહેવામાં પાછો કશો ભઠ્યો ના હોય. પછી મેં દ્રષ્ટાંતની પરંપરા બદલી. આજે મારા ભાઈ બહુ જૂનો દ્રષ્ટાંત તો કહ્યો મેં, નહીં તો હું મહારાજ મને જે અનુભવ થયો હોય એનું દ્રષ્ટાંત કહું. એક જગ્યાએ આવું થયું હતું, આવું થયું હતું, આવું થયું હતું, પછી એ વાત તો ના કે અમને આવું થયું હતું એમ, એવું શરૂ કર્યું. એટલે ચુનભવ પછી સુનભવ આવે, સાંભળી સાંભળીને કથવું. આપણે તો પત્રિકામાં એક ભાઈએ કથાની વાત લખી, તારે ઉપર લખી દેલું કે વ્યાસપીઠ ઉપર પૂજ્યપાદ અવિચલદાજી મહારાજ બિરાજમાન થશે. એટલે મેં કહ્યું ભાઈ આ ત્યાં ખોટું લખ્યું. મને કે બધા કથાકારો વ્યાસપીઠ લખે છે? બધા પર કથાકારો વ્યાસપીઠ લખે, આપણે તો કૈવલ્ય જ્ઞાનપીઠ. વ્યાસપીઠ બધા લખે એટલા માટે કે જેટલા પુરાણોની કથા થાય બધા પુરાણો વ્યાસ દ્વારા બનાવેલા છે. એટલે વ્યાસ દ્વારા બનાવેલી જે ગ્રંથો છે એનું જે કથન કરે જે પીઠ ઉપર બેસીને એને કહેવાય વ્યાસપીઠ. આપણે જેના પરથી બેસીને કથન કરીએ છીએ એ વ્યાસપીઠ નથી, કારણ કે આપણે વ્યાસના કોઈ પુરાણની ઉપર કથા કરતા નથી.
આપણે વ્યાસની કોઈ વાત કરતા નથી, આપણે તો બધી પરમગુરુની જ વાત કરીએ છીએ. એટલે પરમગુરુએ આપ્યું છે કૈવલ જ્ઞાન. ઘણી વખત કેટલા લોકો ચીલા ચાલુ શબ્દો વાપરી નાખે, પણ ધ્યાન રાખો દરેક શબ્દને જુદો જુદો અર્થ થાય છે. એટલે કોક કઈથી પાછો ડાયો થઈ જાય એટલે મૂકી દે, પણ એને ખબર ના હોય કે આપણી કથા એ વ્યાસપીઠ કહેવાય નહીં, આપણી આ ગાદી વ્યાસપીઠ નાખ. બાકીના બધા કથાકારો જેના પર બેસે એને કહેવાય વ્યાસપીઠ. કે કંઈક સંસ્કૃતમાં શ્લોક છે કે જેટલા ઉપદેશકો છે બધા વ્યાસનું એઠું ખાય છે, વ્યાસે જે કંઈ મૂક્યું એના ઉપર જ બધા કથાકારો કથા કરે છે. આપણે એમાં બાકાત છીએ. આપણે તો બાપજીએ કહી દીધું વ્યાસ વલોવણ છાસનું પીવત જગત ઉપાસ, અને એને કેમ નથી વેચતા હતા કે અડતો ચડેના અંગને કુબેર તક્રને પાન. શિયાળો હોય તો કે શરીરને તંદુરસ્ત કરે વસાણું ખાવાય, એમ ન કહેવાય કે રોજ બે પેલા છાશ ઠોકજો એટલે જરા શરીરમાં લાલી આવશે. તો દિવ્ય પરમ ગુરુને જ્યારે આ 47મો અંગ ચાલુ થાય છે ત્યારે આનું આગલા અંગનું અનુસંધાન શું? તો આગલા અંગનું અનુસંધાન એ છે કે પરમગુરુ કહે છે કે બીજા બધાએ જે ચર્ચા કરી છે, જે વાતો કરી છે, એમની એકાંગી બુદ્ધિથી કામ કરી છે, અને મને કરતા તો નવ બુદ્ધિ આપી છે. એટલે મારી નવ બુદ્ધિ દ્વારા વિશ્વમાં કશું મારાથી અજાણ નથી. રજ રજને હું જાણું છું, તમામ શરીરોની ગતિને પરમગુરુ કહે છે હું જાણું છું, તમામ તત્વની ગતિને હું જાણું છું. અને એની ચર્ચા મેં કરી છે કારણ કે મારી મને સર્જનહારે નવ બુદ્ધિ આપી છે. એક બુદ્ધિ હોય તો કહે છે એક જ પ્રકારનું કામ થાય. મેં વિશ્વના કોઈ મુદ્દાની ચર્ચા કરવાનું બાકી રાખ્યું નથી, યાદ રાખો. દેવોનું, દૈવી તત્વનું, ચારે પાંચે પ્રકારના દેહનું, વ્યક્ત અને અવ્યક્ત તત્વોનું કોઈ વિષય ચર્ચામાં પરમ ગુરુએ છોડ્યો નથી. અને અનેક જગ્યાએ બાપજી આ વાત ઉચ્ચારી છે કે વિશ્વમાં કૈવલ કરતાથી મોડીને છેક અણુની અજ સુધી મારાથી કશું જ અજાણ્યું નથી. કારણ કે એ બધી વસ્તુ સમજવાની શક્તિ પરમગુરુએ મારામાં સર્જનહારે મારામાં પોખી છે. કારણ કે દરેક વસ્તુ સમજવા માટે એક આગવી બુદ્ધિ જોઈએ, યાદ રાખજો. તમે અલગ અલગ ભિન્ન ભિન્ન વસ્તુઓ દુનિયાની છે એને સમજવા માટે, દરેક વસ્તુને સમજવા માટે આગવી બુદ્ધિ જોઈએ, આગવી સૂઝ જોઈએ. એ વગર તમે સમજી ન શકો. પણ ભલે દુનિયામાં ભિન્ન ભિન્ન પ્રકારની બુદ્ધિ, પણ બધી બુદ્ધિ એક જ પ્રકારની કહેવાય. કોઈને આકાશના તત્વોની એટલે આકાશમાં રહેનારા ગ્રહોની કોઈકને બુદ્ધિ હોય, કોઈને પૃથ્વીની બુદ્ધિ હોય, કોઈને પૃથ્વીના પેટાણમાં શું છે એની બુદ્ધિ હોય, કોઈને પક્ષીઓ કેટલી પ્રકારના છે કેવા કેવા એના અંગેની બુદ્ધિ હોય, કોઈને પ્રાણીઓ અંગે બુદ્ધિ હોય કે પ્રાણીઓની કેવી આદત. ઘણા માણસો નિષ્ણાત કે સિંહ કેવો હોય, એની આદતો શું હોય, એ ક્યાં ભૂલ કરે, ક્યારે હુમલો કરે, લોકો અભ્યાસ કરે. કેટલા લોકો જાત જાતના સાપની ગતિ હોય, સાપ પરથી કહે કે આ ઝેરી છે કે નથી શું આ. પણ આ બધી પ્રકારનું ભિન્ન ભિન્ન જ્ઞાન હોય તો પણ એક જ પ્રકારની બુદ્ધિ કહેવાય. કઈ બુદ્ધિ? કે સર્જનાની રચનાની બુદ્ધિ. આ બધું જ કર્તાના કર્તમાં આવી જાય છે. એટલે કર્તાના કર્તની બુદ્ધિ છે એમને. ડોક્ટર સ્પેશિયાલિસ્ટ હોય છે ને, વેદો ત્યાં સુધી પહેલા તો એક ડોક્ટર બધું કામ કરતો, પણ કે નાક કાનનો જુદો,
આંખનો જુદો, મગજનો જુદો, હે હૃદયનો જુદો, હાડકોનો જુદો. અને મને લાગે હવે તો હાડકામાં કદાચ પાછો, અને પાછા હા હમણાં તો એક જગ્યાએ ગયો તો આનો પગનો ડોક્ટર જે ફીટ સ્પેશિયાલિસ્ટ, અને એની પાસે બેસીએ ત્યારે આપણો જે સત્સંગી લંડનમાં છે છોકરો નવયુવક રાસનો ભાઈ છે, એકદમ ડોક્ટર થયા પછી એક મહિનો તો આપણા ગુરુગાદીમાં રહ્યો હતો, મારી સાથે ફરતો હતો. એ ફૂટ સ્પેશિયાલિસ્ટ છે, પગનો સ્પેશિયાલિસ્ટ. હવે પગમાં શું સ્પેશિયલ કરવાનું, એ બધાની ખામીઓ શોધે. પછી એની એની વાત લીધા પછી મને ખબર પડી કે આ કેટલું સૂક્ષ્મ જ્ઞાન એ પણ છે. તમે જુઓ લોકો બધા ચાલે છે, તમે પણ ચાલતા હશો, ચાલતા છો, ચાલો છો, ત્યારે તો અહીંયા આવ્યા. આપણે ચાલી ત્યારે પગલા પડે છે, પણ કેટલાકના ચંપલ જો તારે ખબર હોય કેટલાનો અંદરની સાઈડથી ઘસાય છે, કેટલાનો બહારની સાઈડથી ઘસાય છે, અને કેટલાકનો વચ્ચેથી ઘસાય છે. તમે જોજો, હે, આપણને ખબર નહીં પડતી કે આખું એમને એમ જ છે, ત્યાંથી જ કેટલું જોર પડતું છે એના ઉપર. વિચાર તો કરો, સ્પેશિયલ જુદું પ્રેશર એના પર પડે. કે મને પગમાં તકલીફ થઈ હતી ને ત્યારે હું એક લંડન હતો, મને કહે છે હું તપાસી લઉં શું છે. જે તપાસી લીધું પછી મને કહે તમારું 5 ડિગ્રી પગ રોટો પડે, મેં કહું તારો ભલો થાય. ચાલા મને પછી પાછા પગલા પાડ્યા, પછી એના મશીન લાઈન મૂક. બહુ માઇનોર કહે છે તમારો પગ થોડો, એનાથી શું થાય કે એનાથી, ક્યાંક એ વાત ચોક્કસ છે કે એવો પડતો હશે ત્યારે તમારું પ્રેશર એટલું બધું એના પર પડતું હશે કે આખું એમને એમ રહે ને પેલું ઘસાઈ જાય. આપણને ખબર નહીં પડતી ઘસાઈ જાય છે, એટલે કંઈક વિશેષ વાત હશે ને તારે. જાત જાતના ઊંઘ સ્પેશિયાલિસ્ટ એને પણ મારે ભેટો થઈ ગયો એક વખત. ઊંઘના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર લો, ઊંઘના સ્પેશિયાલિસ્ટ લોકો જોયા પણ ઊંઘના ડોક્ટર નહીં એમ. અમારે તો ઊંઘના સ્પેશિયાલિસ્ટ ગુરુ મેમાં ચાલતો હોય તો જોખવાન ચાલુ કરે. ઊંઘના સ્પેશિયાલિસ્ટ જ્યાં બેસે ત્યાં ઊંઘ આવી જાય. પેલો ઊંઘનો સ્પેશિયલ ડોક્ટર, મેં એક વખત કહ્યું હતું મને થોડી તકલીફ હતી તો જવાનું થયું ને બધું. આપણને એમ થાય કે શું આ દુનિયામાં વિજ્ઞાને વિકસાવ્યું છે, કરતા કેટલું બધું બનાવ્યું છે એમ, એના પર વિજ્ઞાન તો સંશોધન કરે છે ને. ઊંઘ નથી આવતી, કેમ નથી આવતી, વચ્ચે ઊંઘ કેમ ઉડી જાય છે, વાસદનો જ ભાઈ છે એક ડોક્ટર આપણો સ્પેશિયાલિસ્ટ ટેક્સાસમાં સાન્ડિયાગો કે એવું કંઈક સિટીનું નામ છે, ગયો હતો ત્યાં. એની ડિસ્પેન્સરીમાં રાત્રે સુવા લોકો આવે એના $2300 એક રાતનો ચાર્જ કરે હોય. મેં જ્યારે ફોન કર્યો હતો કે મારું તો મહિના સુધી એડવાન્સ બુકિંગ છે, પણ તમે કે તૈયાર રાખો કે કદાચ કોઈક માણસને મેં ડેટ આપી છે પણ નહીં આવે તો તમે પ્લેનમાં આવતા રહેજો, હું તમને જણાવી દઈશ. કે ઘણી વખત કોઈ ડેટ લીધી હોય ને કદાચ, અને એથી નંબર લાગ્યો મારો. મેં જાણવા જેવી વાત છે, તમે બધા બેઠા તમને વાત કરું. એના દવાખાનામાં હું ગયો એટલે પેલો તો મારો બધો રેકોર્ડ લીધો કે નોર્મલ તમે કેટલા વાગે સુઈ જાઓ છો, કેટલા વાગે ઉઠો છો, રાતે ક્યારે ક્યારે જાગી જાઓ છો, જમીને કેટલી વાર પછી સુઈ જાઓ છો, શું પ્રવૃત્તિ કરીને સુઈ જાઓ છો, જે હતું એ નોર્મલી આપણે કહ્યું. પછી આખા શરીરમાં તો દાગીના બાંધી દીધા છે, માથાથી મળીને અહીંથી મળીને. મેં કહું ભાઈ આ બધું બાંધીને હું સુઈ જઈશ કેમ, કેમ આટલા મંજીરા, પછી કેમ નહીં ઊંઘ આવે. મારી સાથે મેં નારદીપુર વિષ્ણુભાઈ આવ્યા હતા, કે તમને ખબર નહીં પડે કે
એને બધું એવી રીતે બાંધી દીધું બોડી પગે ખબર જ ના પડે, ને પછી મારા ટાઈમે ઊંઘી ગયો. પણ મોનિટરિંગ કરે એક માણસ બેઠો બેઠો કે એને મને પહેલા દિવસે જે આખું કરીને બધું જોયું અને પછી ચાર પાંચ દિવસે રિપોર્ટ આપ્યો. રિપોર્ટ મને એટલા બધા રિપોર્ટ આપ્યો, હું કેટલી વાર ડાબે પડખે સૂઈ ગયો, કેટલી વાર જમણે પડખે સૂઈ ગયો, અને રાત્રે 6 કલાકની ઊંઘ દરમિયાન મને કે તમે 83 વખત જાગી ગયા, મને ખબર જ ના પડે. અને ટાઈમિંગ સાથે એમાં વચ્ચે 2-3 વખત તો તમે 3 મિનિટ સુધી જાગેલા, 3 મિનિટ જાગેલા આપણને ખબર પડે જાગી ગયા હોય, પાછું પેલું 2-5 સેકન્ડ માટે જાગ્યા હોય તો ખબર ના પડે. પછી બીજા ફરી બોલાય તો ફરીમાં મૂક્યું તે કે તમારે ઓક્સિજન, એટલે સામાન્ય હવા, સ્પેશિયલ ઓક્સિજન નહીં, પણ આપણે શ્વાસ ખેંચી આપણા નાકથી જાગી જવાનું કારણ કે તમે ઓક્સિજન લો છો પણ તમારી શ્વાસ તને કંઈક દબાઈ જાય એટલે તમે જાગી જાઓ અને ફરી પાછી ખુલી જતા પાછા ચાલુ ઊંઘી જાઓ. તો કે દબાય ના, એના માટે પછી એને કંઈ યંત્ર મારા મોઢે વરગાડ્યું કે બહારથી પ્રેશર કરે તમારી નાડી દબાઈ ના જાય. તો એણે અહીંયા માઉસ લગાવી દીધું અને એક મશીન મૂકી દીધું, બસ એરમાંથી એર, બીજું કશું ઓક્સિજન આપવાનું નહીં. પણ હવે અહીં નાકમાં લગાવ્યું, 12 વાગ્યા છે ને પેલી એની નર્સ આવી બારણું ખુલીને મને જગાડ્યો, મને કે તમારું માઉસ બદલવું પડશે, કેમ તાકે તમે નાકથી નહીં શ્વાસ લે તો મોઢું પોડું થઈ જાય, કે તમે મોંથી શ્વાસ લો છો. મેં કહ્યું તને કેમ કેમ ખબર કે મારું મશીન બધું બતાવે છે, તમે વારાઘડી મોંથી શ્વાસ લો છો, તો હવે તાકે બીજું માઉસ, એટલે આખું એવું માઉસ પહેરે કે મોં અને નાક બેવું કવર થાય. તમે આ બધું વિજ્ઞાન, પણ આખર એ પણ એક જ બુદ્ધિ, કઈ બુદ્ધિ? કરતાનું કૃત. આ કરતાના કૃતને સમજવાની બુદ્ધિ. એટલે મને લાગે છે હવે તો આ તો એટલું બધું વિજ્ઞાન આમાં વધશે કે ભાઈ પગના ડોક્ટર તો એ ખરા, પણ એ પાછા 2 ડોક્ટર જુદા જુદા, ડાબા પગનો સ્પેશિયાલિસ્ટ જુદો, જમણા પગનો સ્પેશિયાલિસ્ટ જુદો થશે. ગુરુ મહારાજ કહે છે કર્તાના કૃતનું જ્ઞાન મેળવવામાં તો કંઈ બાકી જ નથી રાખ્યું લોકોએ, અને હજુ એમાં ઊંડા ને ઊંડા ઉતરતા જાય છે. પણ 2 જ મુદ્દા બાકી રહ્યા, અંશ અને અંશી, અને એમાં પાછા રહેલા કેટલા સૂક્ષ્મ તત્વો. હજુ આપણું વિજ્ઞાન સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ એ દેહની વાત નથી કરતું, મન બુદ્ધ ચિત્ત અહંકારની વાત નથી કરતો, રજોગુણ તમોગુણ સત્વગુણની હજુ આપણા વિજ્ઞાનમાં ચર્ચા નથી. એ પંચીકરણની ચર્ચા વિજ્ઞાનમાં નથી આવતી હજુ. શરીરમાં 5 તત્વ છે એની ચર્ચા હજુ વિજ્ઞાનમાં નથી આવતી. એ તો સીધું સીધું જ કે શરીરમાં ભાગ કે હાડકો છે, સ્નાયુઓ છે, બધી લોહી લઈ જનારી પાછી લઈ વનારી નસો છે, એમના તો આટલું જ છે. અને બીજા જે કે અંદરના ઓર્ગેન હોય કે હૃદય છે ને ફેફસા છે ને આ છે ને તે છે. તો પરમગુરુ એટલા માટે આ બધું જાણે છે કે સર્જનહારે એમને 9 પ્રકારની બુદ્ધિ આપી છે. પણ મને નથી લાગતું જો 9 પ્રકારની બુદ્ધિ સુધી આપણે આ ગ્રંથ શિબિરમાં પહોંચીએ. હા, એટલે 9 બુદ્ધિનો સવિસ્તારપૂર્વક સાંભળવું હોય તમારે તો બીજી ઓગસ્ટની શિબિર સુધી રાહ જોવી પડશે. આ તો રાહ તો જોવી જ પડે ને, રાહ જોવાનું. આપણે ત્યાં દિવાલ મંદિરમાં અવિનાશી સદન આગળ એક આંબો રોપ્યો છે મેં, એને હમણાં મોર આવ્યો છે, કેવું અરુણાબા? ચણા જેવડી જેવડી કેરીઓ થઈ છે, હું જ્યારે બહાર નીકળું ત્યારે જોઉં ક્યારે મોટી થશે. અને આંબો એવો સાથમાં આવ્યો છે કે બધી આંબાની કેરીઓ ખરી જાય ત્યારે એની પાકે છે. પણ પાકે છે ને જેને ચાખી છે એને ખબર છે. તમે કોઈ ચાખી છે? હા, જો અમારે બહેનોએ સારસાની બહેનોએ ચાખી છે.
મારો નહીં એમ છે, તો કેરી બધા જોવે, પ્રદક્ષિણા જેટલા ફરતા હોય દર્શન કરતા જોવે, એટલે કેરી એકલા તો ખવાય નહીં. અમારે પાક એટલે મંદિરમાં પ્રસાદીમાં વેચવાની, અમારા સ્ટાફમાં વેચવાની, પણ વસ્તુ એવી છે રાહ જોવી પડે. તો આ નવબુદ્ધિની કેરી ક્યારે પાકે એની રાહ જોવી પડે. પણ અત્યારે ગુરુ મહારાજ કયો વિષય લે છે, એને આપણે આગળ ચલાવીએ. 13મી ચોપાઈ ચાલશો? 203. ચાલો. તબ એહી ભવ કે ભરમ ન સાવન, નિજ પતિ પઠવે હમકુ, ખરા ખરી ખાતર ખુદયન કી, તદીપ કહત મે તુમકુ, ભરો નિજ ઇલ માયા કાગત ગમા, નવા બુધ સહિત સમરતિ, એતને સાજ સહિત મોહિ ભેજિત, રો રો તદીપ આકરતિ, આકરતિ અનભે અનુભવ ભર, સરકરણ સંશે તુ બ્રહ્માદિક ભવ ભર કિયાયલો, ઉબરિત નહીં કર્તવે તો. દિવ્ય પરમ ગુરુ ને કહેવાય કે ભાઈ તમને બધી ખબર ક્યાંથી પડી કે આવી રીતે આટલા દેહ છે, આવી રીતે અંશને ફરવું પડે, અને આવી રીતે બધાનું આરબલ છે, આટલું આયુષ્ય છે, આ પ્રકારે મહાકલ્પનો વિષય આવે છે. તો તબી તે ભવ કે ભરમ ન સાવન, નિજપતિ પઠે હમકુ. આ સંસારના લોકોમાં જે ભવના લોકોમાં જે ભ્રમણા છે ભિન્ન ભિન્ન પ્રકારની, અને તમે જુઓ માણસોની અજ્ઞાનતા, માણસો માણસને ભગવાન માનીને ફરે છે અને એનું ભજન કરે છે. સંતો હોય, મહાપુરુષો હોય, એમણે સાધના કરી હોય, તેમની પાસે શક્તિ હોય, પણ એ ભગવાન ઓંધળી જનતા માને છે. અને પાછું હવે તો કોઈ ભગવાન કદાચ મોદા પડે તો લીલા સમજે, પાછા હોય જેલમાં જાય તો લીલા કરી ગયો, અમે પડ્યા પડ્યા એ ભલે હું કહી જાય, પણ આપણે માનીએ છે લીલા કરે છે, એ મેં પડ્યા પડ્યા શું કહી જાય. આ તો અંધશ્રદ્ધાનો પાર છે જુઓ. એટલે દિવ્ય પરમગુરુએ પ્રથમથી એક વાત કરી દીધી કે ક્યારે કોઈ રીતે માણસ ભૂલો ના પડે, ખુદ કરતા અવતાર ધર નહી મરત લોક કે છોલે. સર્જનહાર ક્યારે મૃત્યુ લોકમાં ચોલો એટલે દેહ ધારણ કરીને આવતા નથી, કોઈ પ્રકારનો આભૂષણ લઈને સર્જનહાર આ દુનિયામાં નથી આવતા, બસ. અને આવવાની જરૂર નથી. જીનકે ચિત્તવન હવિત સકલ કુલ તે ક્યાં ભવભર ડોલે, જેને ચિત્તવન માત્ર થઈ, સંકલ્પ માત્રથી આ બધું થતું હોય, એને વળી ઘેર ઘેર પાછું ફરવાની ક્યાં જરૂર છે. એટલે અહીંયા પરમગુરુ કહે છે કે બધી પ્રકારના ભિન્ન ભિન્ન પ્રકારના જે ભ્રમ લોકોનામાં વ્યાપી ગયા છે, ભ્રમણાઓ, અને કેટલા દેવતાઓ, કેટલા ભગવાનો હો, એને બધા જુદી જુદી પૂજનારા, ઢગલો બંધ ભગવાન ઉભા કરી દીધા છે. જો એક જ સિદ્ધાંતને વરેલા હોત, વૈદિક સિદ્ધાંતને, કે સર્જનહાર અવતાર લેતા નથી, તસ્ય પ્રતિમા નાસ્તી, તો પ્રશ્ન જ ઉભો ના થાત. એની કોઈ મૂર્તિ જ નથી બનતી, ક્યાં ક્યાંનું કોઈ સ્વરૂપ જ નથી. તો ભલે સંતો વધી જાત, દેવો વધી જાત, પણ સર્જનહાર તો એક જ હોત, સર્જનહાર એક જ હોત.
ખરા ખરી ખાતર ખુદિયન કી, ખરે ખરી ખાતરી પૂર્વક સર્જનહાર આ એક જ છે, એ મારા જ્ઞાનથી હું સંસારના જીવોને ખરાઈ કરાવું છું, ખાતરી કરાવું છું. તદીપ કહત મેં તમકુ, અને મેં પોતે પણ એની ખાતરી કરી છે, ખરાઈ કરી છે કે આ જે છે એમાંનો કોઈ ભગવાન નથી, આ જેટલા બની ગયા છે એમાંનો કોઈ સર્જનહાર નથી. અને એટલા માટે હું તમને કહું છું, ઔરની જે ઈલમ અકળ ગતકી ગમ નવ બુદ્ધ સહિત સમસ્તી સમર્તી. ઇતને સાચ સહિત મોઈ ભેજિત રોઉ રઉ તદીપ આ કરતી. બીજું કે આ કરતા સર્જનહાર, ઔર નિજ ઇલમ અકળ ગતિ કી ગમ, સર્જનહારે કઈ રીતે આ સૃષ્ટિ રચી છે, કયો ઇલમ કરે છે, કયો જાદુ કરે છે, ઇલમ એટલે જાદુ, એમણે કયા જાદુથી આ બધું બનાવ્યું છે એ ઇલમ મને સમજાયો છે. સૃષ્ટિ રચવાની જે કલા છે કરતાની, એ પરમગુરુ કહે છે હું જાણું છું, મને એની ખબર છે. અને એ કઈ રીતે જાણું છું તો કે એને સમજવા માટે સર્જનારે મને નવ બુદ્ધિ આપેલી છે, નવ બુદ્ધિ રૂપી સમૃદ્ધિ, સમૃદ્ધિ એટલે સ્મૃદ્ધિ સર્જનારે મને આપી છે, જેથી હું એમણે કઈ રીતે આ સૃષ્ટિ બનાવી છે એ પૂરા ઇલમને જાણું છું. નથી બનતું ઘણા માણસો કંઈક વાત કરે આમ બતાવે હાથ ચાલાકી, એકમાંથી આમ રાખોડી કાઢે ને ભભૂતિ કાઢે ને કંકુ કાઢે ને, હે કેટલા લોકો અંજાઈ જાય, હવે સાક્ષાત માતાજી આ એમાં મરરા રાખોડી પડે છે. પણ કેટલાય ઈલમ જાણતા હોય કે આ ભાઈ ઉભો રહે કે છે આ કેમનું પડે છે, એ જે જાણતા હોય કહે કે ભાઈ આ તો આવી બનાવટ છે. અને બનાવટમાં પાછું તોય વાંધળી શ્રદ્ધા. તમે જુઓ વચ્ચે બહુ વર્ષો પહેલા સાંભળ્યું છે છાપામાં, એ તો જે પેલા મરી ગયા બાબા આમ જાદુમાં વીંટી કાઢીને આપી દે ને કોઈને ભભૂતિ કાઢીને આપી દે ને કેટલા તો ઘડિયાળ કાઢીને આપી દેતા હતા. એક વિડીયોગ્રાફરે આખો વિડીયો કરીને સ્લો મોશનમાં બતાવ્યું કે આમણે કઈ રીતે કોટના બોહીમાંથી આ બધું ખંખેરીને કાઢીને પહેલાને આપ્યું. તમે કદાચ જો છાપાઓમાં આ બધી વાત વાંચી હોય તો, અને એ વિડીયોને બહાર પાડ્યો પછી એ વિડીયોગ્રાફરનું પણ મર્ડર થઈ ગયું અને વિડીયો કેસેટે ખોવાઈ ગઈ. આવી આવી ઘટના બનેલી કે જ્યાં કે આપણી પોલ ખુલી નાખશે આ તો. અને આટલું આયા પછી પણ મૂર્ખ દુનિયા એ સમજવા તૈયાર નથી કે આમાં કંઈક ગરબડ ને ચાલાકી છે છે ને છે, આંખે એવા પાટા બાંધી દીધા હોય છે. હું તો કહું એક દાખલો બન્યો, એક જગ્યાએ પકડાયું કે ભાઈ એને આ ચાલકી કંઈક કાઢીને આપ્યું છે અને પેલા સ્લો મોશનમાં બધું બતાવી દીધું કે આ થયેલું છે. અને છેલ્લી કહે છે માણસની લાશ પણ ના મળી. આ વસ્તુ તો આ છાપાઓમાં મીડિયામાં બહુ જાહેર થયેલી વસ્તુ, 12 કે 15 વર્ષથી આ ઘટનાને થયા કે માણસની લાશ ના મળી, એના ઘરમાંથી વિડીયો કેસેટ ના મળી. પણ આ એક જ ઘટનાને બુદ્ધિપૂર્વક માણસો સમજે તો ખબર પડે જે જુઠ્ઠો હોય એ સાધુ પણ હોઈ શકે નહીં. એક વાત યાદ રાખી, જે સત્યનો પણ અમલ ના કરી શકે, જે જીવનમાં સત્યને પણ ન સ્વીકારી શકે, એવો અસત્યવાદી અથવા અસત્ય પ્રવૃત્તિ કરનાર માણસ એના ક્યારે પગે લાગવા લાયક એ માણસ કહેવાય નહીં. એ હકીકત છે. પણ વાંધળી દુનિયા આટલું પણ સમજવા તૈયાર નથી આપણે જોઈએ છીએ. એટલે ગુરુ મહારાજ કહે છે કે મને આ કર્તાની રચનાનો ઇલમ નવ બુદ્ધિ દ્વારા ખબર પડી છે. એટલે સાચ સહિત મય ભેજિત, મને એમને એમ નથી મોકલ્યો સર્જનારે, હથિયારો સાથે આવ્યો છું, નવ બુદ્ધિ અને 16
વિભૂતિ. પરમ ગુરુ કહે છે હું 9 બુદ્ધિ ને 16 વિભૂતિ લઈને આવ્યો છું. ક્યાંક અહીંયા આવીને કરવાનું છે, લડવાનું છે. બાપજી અહીંયા સંઘર્ષ કરવાનો હતો. દુનિયા નાસ્તિક હતી અને આસ્તિક નહોતી બનાવવાની. એ તો દુનિયા તો આસ્તિક તો અધિત, પણ દુનિયા અંધશ્રદ્ધાળુનું અજ્ઞાન હતી અને જ્ઞાની બનાવવાની હતી. એટલે બાપજીના જીવનમાં તો સંઘર્ષનો જ વિષય હતો, સ્વાભાવિક પાછી. તો સંઘર્ષ કરવા જવાનો સૈનિકને જ્યારે સરહદ ઉપર લડવા જવાનું હોય તો ફ્લુટ લઈને જાય ચાલે, વાંસળી લઈને જાય ચાલે? ના, એને તો હથિયારો સજ્જ કરીને જવું પડે. અને બધી પ્રકારે કેટલી પ્રકારના હથિયાર સજ્જ કરવા પડે. એ પ્રમાણે ગુરુ મહારાજ પણ એક જગ્યાએ તો કહ્યું છે ને, આય હું જુગન જતી પામાં ગ્રહીને જે ગમ શમશેર, શમશેર એટલે તલવાર. ફના કરંત હી ફંદકુ જીનમે જીવ ઉર્જેર. જીવોના હૃદયમાં આ બધું ઝેર ભરી દેનારા જેટલા ફંદ છે એને મારે ફના કરવા છે. એટલે હું નિજ ગમરૂપી તલવાર લઈને આવ્યો છું. પરમ સિદ્ધાંત ની આ ચોપાઈ છે, પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ નામના ગ્રંથમાં. આય હું જુગન જદીપ હમ ગ્રહી નિજ ગમ સમશેર ફના કરંત હી ફંદકુ જીનમે જીવ ઉર્જેર. તો આવો સાજ સજીને પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે. આવ્યા છે એમ નહીં, અહીં તો શબ્દ એવો વાપર્યો છે, મને મોકલ્યો છે, ભેજે હું. સર્જનારે નવ બુદ્ધિ રૂપિયા શસ્ત્ર આપીને મોકલ્યો છે. મોઈ ભેજી તો રોવ રોવ તદીપ આકર્તી, રોમ રોમમાં મારા એક એક શરીરના રોમ રોમની અંદર કરતા પ્રત્યેનું જ્ઞાન ભરી દીધેલું છે સર્જનહારે, એવું લઈને હું આવ્યો છું કે છે. આ કરતી અનભે અનુભવ ભરસ સર કરણ સંસેતુ બ્રહ્મ આદિક ભવ ભર કી આદ્ય લો ઉભૃત નહીં કરતા વેતુ. આ કરતી અનભે અનુભવ ભર. પરમ ગુરુ કહે છે કે મને જે આકરતી, જે મારા રોમ રોમમાં જે જ્ઞાન મૂક્યું છે, જે તેજ મૂક્યું છે, જેનાથી હું નિર્ભય થઈને આવ્યો છું, મારામાં કોઈ જાતનો ભય નથી. અને અનુભવ ભર, કર્તાની રચનાનો પૂરેપૂરો અનુભવ મારામાં ભરી દીધો છે, જેના વડે સર કર્ણ સંશેતુ. જીવોના હૃદયમાં જેટલી પ્રકારના સંશયો છે એ બધા સંશયોનું હું છેદન કરું છું. જીવોના જેટલી અંધશ્રદ્ધા છે, જીવોમાં જેટલું અજ્ઞાન છે, એના ઉપર હું વિજય મેળવું છું, સર કરું છું બધાને. એમના સંશયોને છેલ્લે ભેન કરી નાખું છું, એમના સંશયોને પરાજિત કરી દઉં છું, નાશ કરી જાઉં છું, એવું જ્ઞાન લઈને હું આવ્યો છું. બ્રહ્માદિક ભવ ભર કી આદ્ય લો ઉભૃત નહીં કૃત વેતુ. બ્રહ્માદિકથી મળીને છેક સુધી કર્તાનું જેટલું કૃત છે એનો હું સંપૂર્ણ વેતા છું. મારાથી કશું અજાણ નથી. મને નવ બુદ્ધિથી કરતા એવી રીતે સજાયો છે કે નાના અણુથી માંડીને બ્રહ્મા સુધીનું જેટલું કરતાનું કૃત બનાવેલું છે એમાંથી મારાથી કશું અજાણ્યું નથી. તમે જુઓ, સંસમાના કે આપણે વારાણસીમાં દાખલે, હું કહું કે હું 3 વર્ષ કાશીમાં રહ્યો તો એ કાશી આખું બધું મેં નહીં જાણ્યું હોય, આખા કાશીમાં ફરવાનું નહીં બન્યું હોય, બધી ગલીઓ ગુંચીઓની ખબર ના હોય, આમાંનો કેટલો ભાગ અજાણ રહ્યો હશે. હવે કોઈક માણસ આવે ને પછી હું કાશીમાં રહું છું અને ફરાની જગ્યાએ રહું છું, તો મારે પછી ત્યાં હું ના ગયો હોય, ના જોયું હોય, એટલે માથું ખંજમાડવું પડે, કઈ બાજુ આવ્યું એમ પૂછવું પડે. કે બધાથી આપણે જાણીતા હોઈએ નહીં, પણ પરમ ગુરુ કહે છે હું તો સર્જનહારે બનાવેલી એક ગલી ગૂંચી મારાથી અજાણ નથી, એક નાના કીટકની રચનાથી મળીને બ્રહ્મા સુધી કશું મારાથી અજાણ નથી. એવી પ્રકારની સર્જનહારે મને બુદ્ધિ આપી છે અને એ બુદ્ધિ લઈને આવ્યો છું, માટે આ બધી વર્ણન તમારી આગળ માહિતીમાં આપું છું. હા.
ओरो आकांत हमेरे तन की दिन दिन पे अनही कोटि अनंत तंत कर करितवा अजनित नहीं हम नहीं ते अभिप्राय जोवन के खपा प्रसिद्ध पंचम वेदो रजत जतर आद तारिप कर नरणित किए न खेलो अब की कहो नव बोध नरणित के जीत के परम प्रकाशी परम प्रकाश तास अविगत गत कहो जिनो अकर कड़ासी और आक्रंत हमेरे तन की दिन दिन पे अन अनही मारा शरीर में जी आ जान रूपी सजान रूपी करता है नव बुद्धि रूपी जे समृद्धिमुखी छे ए संसार में जेम जेम आउ तेम तेम दिन प्रतिदिन वधती जाय छे एमां घटाड़ो थतो नथी दिन दिन पे अन अनही दिन प्रतिदिन दिन प्रतिदिन क्या के एवी वस्तु छे जेटली वखत घणी वखत आपणा हृदय में आपणा मन में घणुं ज्ञान होय घणी जानकारी होय घणी माहिती होय પણ બધી માહિતી એક સાથે નીકળતી નથી જ્યારે જ્યાં જ્યાં જેમ જેમ જરૂર પડે તેમ તેમ એ જ્ઞાનનો એ સમજનો એ બુદ્ધિનો આપણે ઉપયોગ કરીએ છીએ હા નાના સરખા ડબ્બામાં કેટલી સામગ્રી ભરેલી હશે કહો જેને ના ભરેલી હોય ને શું કે ખાલી છે ઉપલો માળ ખાલી નથી કશું ના નીકળે તો જેમ જેમ જરૂર પડે નવી નવી જે જે વાતો પરમગુરુના જ્ઞાનમાં નવી નવી વાતો તમને જાણવા મળે એટલું જ્ઞાન અંદર ભરે જ્યાં જ્યાં જેની જેની જરૂર પડે કારણ કે જ્યારે જ્યારે પ્રતિવાદીએ જેવો પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે પરમગુરુએ જવાબ આપ્યો છે ઘણા ગ્રંથોમાં પ્રતિવાદીના પ્રશ્નોની વાત આવે છે તો સમૃદ્ધિ તો એક ને એક છે કશું કરતાની રચનામાં કશું નવું નથી આવતું યાદ રાખજો સર્જનારે જે બનાવ્યું છે સંકલ્પમાં આપણે તો બધું સંશોધન વિજ્ઞાનનું બદલાતું રહે છે નવું નવું સંશોધન આવે તમે એક પહેલી ગાડી લાવ્યો બીજી ગાડી લાવો તો હવે મોડેલમાં કંઈક જુદું જ હોય તે પાછું નવેસરથી એનો સ્ટડી કરવો પડે એનું મેન્યુઅલ વાંચવું પડે કે કઈ રીતે ચાલુ થાય કઈ રીતે બંધ થાય ને શું ના તે બધું સર્જનહારે તો 84 લાખ પ્રકારના મોડેલ બનાવ્યા છે પહેલેથી જ બનાવ્યા છે નવું કોઈ મોડેલ આવતું જ નથી કે પરમગુણે પાછું રિફ્રેશ થવું પડે ફરી માહિતી માટે પાસે બીજું ઉપરથી ત્યાંથી મગાવવું પડે કે ભાઈ ગેજેટ મોકલો નવું બહાર પડ્યું હોય એ તો એક સાથે જ સર્જનહારે પણ જ્યારે જેની જરૂર પડે તે નીકળે પ્રશ્ન પૂછે પ્રતિવાદી એટલે એનો જવાબ આવે ત્યારે નવું લાગે જેમ જેમ સંસારમાં જરૂર પડે તેમ તેમ નવું નવું ગુરુ મહારાજ કહે છે મારી બુદ્ધિમાંથી પ્રગટ થાય એટલે શ્રોતાને નવું લાગે કોટી અનંત તંત કળ અકળિત અગણિત નહીં હમન કી સર્જનારે કરોડો તંત બનાયા છે કરોડો શરીરો બનાયા છે એટલા તત્વ બનાયા છે પણ નવ બુદ્ધિનું હથિયાર મને એવું આપ્યું છે કે અજણિત નહીં હમન હિ હું કશાથી અજાણ કે ઘણી વખત માનો કોઈ પણ કંપની હોય કંપની પાછા પોતાના મેકેનિકલ બનાવે પોતાના એન્જિનિયરો બનાવે કંઈક વસ્તુ મૂકે તેની સર્વિસ માટે જ્યાં ત્યાં એન્જિનિયરો હોય ને એ એન્જિનિયરના લોકો ટ્રેનિંગ આપે કે આપણી મોડેલની વસ્તુ આવે પછી મોટર કાર હોય કે આવો કોઈ કેમેરો હોય કે તમારા ઘરમાં વપરાતી કોઈ વસ્તુ હોય કે તમારા હાથમાં વપરાતો કોઈ મોબાઈલ હોય
હવે ઘણી જગ્યાએ એવું પણ બને છે કે કેટલાક આવા સર્વિસ રૂમ હોય અને તમે તમારું સાધન લઈને જાઓ તો પેલા લોકો કે ભાઈ વેઇટ, કેમ થાય કે આ નવું મોડેલ આવ્યું છે, હજુ અમારી પાસે એનું નવું સ્પેસિફિકેશન અને ટેકનિકલ જે કંઈ માર્ગદર્શન જોઈએ નથી આવ્યું, એટલે એમને મગાવવું પડે અને પછી એ તમારી વસ્તુને જોવે. જ્યારે દિવ્ય પરમગુરુ કહે છે કે અહીં તો નવું મોડલ બનતું જ નથી, જે પહેલાંથી નવો જે જે 1,84,00,000 પ્રકારનો મોડલ બનાવી દીધો છે. એટલે કોઈ પણ જગ્યાએ ગમે તે જાય પરમગુરુ તો કે છે એમનાથી કશું અજાણ વસ્તુ મળતી નથી. આપણને તો અજાણ્યું લાગે કે ભાઈ આ તો અમે જોયું જ નથી એવું છે આ. પરમગુરુ કે એક તંત પણ મારાથી અજાણ નથી કરતાની રચનામાં, એવી બુદ્ધિ સર્જનહારે મને આપેલી છે. અબ કી કહું નવ બુદ્ધ નરણિત કી જીતકી પરમ પ્રકાશી તેહી અભિપ્રાય જોવન કે જહી ખપ પ્રસિદ્ધ પંચમ વેદુ. મારાથી કશું જ અજાણ્યું નથી, કોઈ તત્વ અજાણ્યું નથી, કોઈ દેહ અજાણ્યો નથી, કોઈ દેહની રચના અજાણી નથી. એ વાતનું તમારે પ્રમાણ જોઈતું હોય તો પંચમ સૂક્ષ્મ વેદને વાંચો. ગયા સત્રમાં પણ આ ચર્ચા થઈ હતી આપણે, અહીંયા પરમ ગુરુ કે તમારે પ્રમાણ જોઈતું. રજ તજ તરણ આદ્ય તારીફ કર નરણિત કીએ નખેદું. રજ તજ તરણ સુધી બધાનું વર્ણન કરીને મેં જુદું જુદું પાડી દીધું છે. આમાં આટલા તત્વો છે, આમાં આટલા તત્વો છે, આમાં આ તત્વો છે, આ તત્વમાં આટલા તત્વો આટલા ટકા મળેલા છે અને એનો આ પ્રકારનો પ્રભાવ શરીરમાં દેખાય છે, દેહમાં દેખાય છે. આ બધી ચર્ચા પંચમ સૂક્ષ્મ વેદમાં કરી છે. તમને જો એમ લાગતી હોય કે મારું કેટલું જ્ઞાન છે, તમારે માપવું હોય કદાચ, પ્રમાણ જોઈતું હોય મારી નવબુદ્ધિનું, તો પંચમ સૂક્ષ્મ વેદને તમે તપાસી લો તો તમને ખબર પડશે કે આવું બધું છે કે છે. હા, અબ કી કહું નવ બુદ્ધ નરણિત કી જીતકી પરમ પ્રકાશી. હવે નવ બુદ્ધિનું વર્ણન કરું છું કે છે, હું તમને સમજાવું છું કે એનાથી જ આ બધું પ્રકાશ હું તમને આપું છું, આ બધું જ્ઞાન એનાથી પ્રકાશિત કરું છું. પરમ પ્રકાશ તાસ અવિગત ગત કહું જીનું અકલ કડાશી. એ નવ બુદ્ધિ એની કેવી અકળ કળા છે કે જેના વડે અકળ કળાવાળા સર્જનાને હું જાણી શકું છું, એ નવ બુદ્ધિ વિશે હું ચર્ચા કરું છું, તમે સાંભળો. આવી ગઈ નવ બુદ્ધિ જલ્દી? આ તો મને એમ લાગતું બહુ મોડું થશે. ચાલો તારે ભવ બોધ વિના આના બોધ આવેલો કીતા જુગ ધર જાન જીન મે તે કહે તમ તમ કો નારણિત કર નિગમન જાણ જહીન મે તે બોધ કે શુદ્ધ સકલ લખાવ હો પાવ પરમ ઉમેદો જે બોધ કે બાબ જે હવિતવ કરિતવ ચકિત કલે દો ચકિત કલે દેદ તે ભવિત ભાખો પરમ અરથ કો અવનિરચિ જબતે અબલ ગલ્યો વિલમિત જે આ નવ બુદ્ધિ નો અનુભવ ભવ બુદ્ધ બિન અનુભવ અવિલોકિત. ભવના જે જીવો છે એ તો બુદ્ધિ વગરના. હમણાં થોડા સમય પહેલા આવ્યા એક ભાઈ કે મારા છોકરામાં નવ બુદ્ધિ છે. મને થઈ શું વાત કરો છો? તો કે હા કે છે, માથે પડેલો છે. નવ બુદ્ધિ જરાય બુદ્ધિ નહીં એમ. આ નામ કે છે નવ બુદ્ધિ છે. એ વાત બરાબર છે. પેલા કે નવ બોલ્યામાં નવ ગુણ એક કહેવત છે, ખબર તમને? એટલે કેટલા લોકો બોલ બોલ જ કરે, કેમ તા કે નવ બોલ્યામાં નવ ગુણ, ના બોલો તો કોઈ ગુણ હોતો
પણ એવું નથી કે નવ બોલામાં નવ ગુણ, નવ એટલે નાઇન, આઠ વત્તા એક. ગમે તેમ તમે બોલ બોલ ના કરો તો નવ ફાયદા છે એમાં. બોલીને પસ્તાવું ના પડે, પાછળથી ફરી જવું ના પડે, જૂઠું બોલવું ના પડે, કોઈ જાય ઝઘડો ન થાય, અને વળી કંઈક છોનું રાખવાનું તે ખુલ્લું ના પડી જાય. કાંક જે બોલ બોલ કરતો અને કશું કહેવાય જ નહીં, સમજ લેજો. આમાં નવ ફાયદા છે. અહીંયા નવ બુદ્ધિની વાત કરે છે બાપજી, આઠ ને એક નવ. એ બુદ્ધિ કે શુદ્ધ સકલ લખા બહુ પાવ ઉપર. હા, પહેલા તો કે સંસારની અંદર જેટલા માણસો જે થઈ ગયા એ બધા એક જ બુદ્ધિથી પોતાનું કામ કરે છે. જુગદર જાણ નજીન મેં, એટલે એમનામાં બીજી કોઈ જાણ હોતી નથી. બીજી કહી તકે સર્જનહાર નહીં, તે કહી તમે તું કોણ નાણ્ય કર નિગમ અને જાણ જહીન મેં. એનો નિર્ણય કે હું તમને કહી દઉં છું કે નિગમ એટલે વેદો, વેદોના રચનારા બ્રહ્માંમાં પણ એક જ બુદ્ધિ છે. જોકે જે પ્રકારની બુદ્ધિ છે પારાવાર છે, શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, સૂક્ષ્મ છે. ઘણી જગ્યાએ પરમગુરુએ કેટલાકની શક્તિનું વર્ણન પ્રશંસા કરી છે કે ભાઈ આ સામાન્ય જીવ ના કરી શકે, વિશેષ ગતિના દેવો કરી શકે, એવી પણ ઘણી જગ્યાએ ચર્ચા આવે છે. તો જે સારું છે કયું છે, પણ જે નથી પહોંચે, જે નથી, એમાં એક જ ખોટ છે બસ. દેવોની શક્તિમાં કંઈક કરતાની આપેલી શક્તિ હોય પછી આમાં સવાલ શું હોય, એમાં શું ખોટ હોય? પણ ખોટ એક જ છે કે એમણે કરતાને જાણ્યા નથી, એ બુદ્ધિ એમની પાસે નથી. તે કરી તમે તું મૂકું નર્ણિત. હા, નિગમ અને જાણ જઈને મેં વેદોમાં પણ જાણ નથી. તે બુદ્ધિ કી શુદ્ધ સકલ લખાવહુ પાવહુ પરમ ઉપેદું ઉમેદું. આ બુદ્ધિ પણ હું તમને સમજાવું છું કે જે બુદ્ધિ વગર, જે બુદ્ધિ દ્વારા તમને કર્તાને પ્રાપ્ત કરવાનો ઉમંગ થશે, જે વસ્તુ મારી બુદ્ધિથી વર્ણન કરીશ એ વર્ણનથી તમારા હૃદયમાં એક ભાવ ઉભો થશે. જય બુદ્ધિ કી બાબરી જય હવે તવ કહી તવ ચકિત કલેદું. અને નેવ બુદ્ધિ દ્વારા જે હું વર્ણન કરીશ એ વર્ણન સાંભળી તમે બધા ચકિત થઈ જશો, આપણે આશ્ચર્યચકિત થઈ જઈશું. એવું વર્ણન મારી બુદ્ધિ દ્વારા કરીશ, આ નવ બુદ્ધિથી એવું જ્ઞાન તમને પ્રાપ્ત થશે. કે છે ચકિત ક્લેદ ભેદ તે ભવહિત ભાખહુ પરમ અર્થકુ. અને આ પ્રમાણે બધાને ચકિત કરવાની પાછળનો મારો ઉદ્દેશ શું છે? બધા જીવો ચકિત, ઘણી વખત કેટલા માણસો એવા હોય છે કે કલા એટલા માટે દેખાડે કે લોકો આમ આશ્ચર્યચકિત થાય, તાલીઓ પાડે, વાહ વાહ. ઘણી બુદ્ધિની કેટલીક વાતો ઘણા માણસો એવી એવી પ્રકારની રજૂઆત કરે કે આપણને આનંદ થઈ જાય, આપણે મનથી નાચી ઉઠીએ. તો અહીંયા પરમગુરુ પણ આપણને એવું બધું બતાવશે, બધું બતાવી દીધું આગળ ઘણું, અને તત્વની રીતે હજુ આગળ પણ ઘણું બતાવશે કે જેથી તમે બધા ચકિત થઈ જશો, આશ્ચર્યચકિત થઈ જશો. પણ એ બહુ સરસ વાત કરી કે તમને આશ્ચર્યચકિત કરવાની પાછળ શું મારો મતલબ છે. તમે બધા તાલીઓ ઠોકો મારા માટે, વાહ વાહ બહુ સરસ, હે જવાબ નહીં, જવાબ નહીં, એવું કેવડાવવા માટે તમને ચકિત કરવા છે? તો કે ના, એવો ઉદ્દેશ નથી, મારો ઉદ્દેશ છે ભાખહુ પરમ અર્થકુ. આ બધું કહેવાની પાછળ મારો એક પરમ અર્થ છે, બધાનું કલ્યાણ થાય એવો ઉમદા હેતુ છે. હું બધાને વાંજી નાખવા માટે, બધાને આશ્ચર્યમાં નાખવા માટે કે યશ કમાવા માટે આ મારી નવબુદ્ધિનું પ્રદર્શન કરતો નથી. આના માટે નવબુદ્ધિનું પ્રદર્શન નથી કરતો. ઘણી વખત ઘણા માણસ એવું સિદ્ધિ સિદ્ધ માણસ જેમ કે સિદ્ધિ મેળવે, ઇન્દ્રિય કાદશ વશ કરી રાખે, વંદે સકલ જહાના, કીર્તિ કિંચ કલિમત ભાખે નાખે જીવકુ, હા ના. એ માણસો દુનિયાને એટલા બધા આશ્ચર્યચકિત કરી નાખે કે દુનિયા એમને માને, એની પાછળ પાછળ ફરે, એટલા માટે આશ્ચર્યચકિત કરે. જ્યારે પરમગુરુ કહે છે હું પરમ હેતુથી બધાને ચકિત કરું છું કે જેથી લોકો આશ્ચર્યચકિત થાય એટલે સમજે કે હો, આપણા સર્જનહાર તો આ છે અને આપણે કેમ ભૂલા પડી રખડવા માંડ્યા છે. એવા પરમ હેતુથી હું મારી નવબુદ્ધિનું પ્રદર્શન કરું છું. ચકિત ક્લેદ ભેદ તે ભવહિત ભાખહુ પરમ અર્થકુ. બધાને ભેદ ખબર પડે કે ભાઈ કરતા કોણ છે,
અવની રચી જબતે અબ લગલ્યો વિલમિત જેહી વરથકુ. એમને ખબર પડે કે આ પૃથ્વી રચી ત્યાંથી અત્યાર સુધી આપણે જેમાં વિલમઈ ગયા છો, જેમાં ભળી ગયા છે, જેમાં ફસાઈ ગયા છે એ આપણા કરતા નથી એવી ખબર પડે એવા પરમ હેતુથી હું મારી નવબુદ્ધિ દ્વારા બધાને આશ્ચર્ય થાય એવા તત્વોનું વર્ણન કરું છું, એવું જ્ઞાન આપું છું. વરત વિલાસ બાસ ભવ ભરકે પુરાણ અઢાર સબે તો ઔર ઇતિહાસ કથન કવિતન કે સાખી સાખ સમે તો જેતને ઉતઈ તકી વ્રતાવરે વદનહી તેનો વિશ્વાસિક અવધ કાલ જન જાવહિ કુન સદનહિ તેહિ સદન અવસે ગુરુ મહારાજ કહે છે આ સંસારમાં હું જે વર્ણન કરું છું એ આ પ્રકારનું છે કે સંસાર જે વૃથા વર્ણનમાં ફસાઈ ગયા એમાંથી બધાને બહાર કાઢવા માટે હું આવું અકળ જ્ઞાન કથું છું. વર્થ વિલાસ ભાસ ભવ ભર કે પુરાણ અઢાર સબે તું. સંસારમાં જે વર્થ વ્યર્થ વાણીનો વિલાસ થયો છે એ વ્યર્થ વિલાસ કયો? તો કે અઢાર પુરાણ અને ઇતિહાસ કથન કવિતન કે કેટલાક કવિઓ જુદા, માનો કે રામાયણ એક ઇતિહાસ ગણાય, એ અઢાર પુરાણમાં આવતું નથી. મહાભારત અઢાર પુરાણમાં આવતું નથી, એ ઇતિહાસ કાવ્ય. એ પણ મહાકાવ્ય ગણાયું છે ને, મહાભારત એ મહાકાવ્ય છે, રામાયણને પણ લોકોએ મહાકાવ્ય ગણ્યું છે, વાલ્મીકિનું મહાકાવ્ય એક પ્રકારનું ઇતિહાસ કથન છે. સાખી સાખ સમેતું, એવી ઘણી બધી સાખીઓ છે, ઘણી બધી ચોપાઈઓ છે, ઘણા બધા શ્લોકો છે, એ બધું વૃથા વાણી છે. ગુરુ મહારાજ કહે છે બિન દેખિત છે તે નહીં ઉતરી તે કઈ વૃથા વધે વધ નહીં, દેખ્યા વગર અનુભવ વગરની આ બધી વાણી એ વૃથા છે. એમણે કર્તા પદને જોયું નથી, કર્તાને જોયા નથી, સર્જનાર સુધી પહોંચ્યા નથી, એમના અનુમાનથી એમણે વર્ણન કરી અને જ્યાં તક કર્તાનું સ્થાપન કર્યું છે એ બધી વૃથા વાણી છે. તીનું વિશ્વાસિક અવધ કાલ જન જાવહી કુન સદનહી, અને એનો વિશ્વાસ રાખીને બેઠેલા જીવો જ્યારે સૃષ્ટિનો અંતકાળ આવશે ત્યારે કયા ઘેર જશે? કે કેટલોક ઘર તો કલ્પનાનો બનાવેલો છે, વાસ્તવિક નથી. કેટલોક ધામ, કેટલીક વાતો તો કલ્પનાની છે. જુઓ કેટલાક પોતે ભગવાન બની બેઠા છે તો કલ્પનાની એ ક્યાં જશે? કહો એમની દશા શું થશે? તેમના આશ્રય તો ક્યાં જશે? આપણે તો ઘણા લોકો કે પોતાની જાતને ભગવાન, આડકતરે કેટલાય ભગવાન બનાવ્યા પોતાની જાતને ભગવાન, કેટલા લોકો એમના એમની જે પૂજા ને એમના જ ફોટા રાખીને મથે છે અને પોતે જુદી જુદી રીતે ભગવાન તરીકે ગમે તે રીતે ઠરાવે છે પોતાની જાતને, અને જીવો અંતકાળે ક્યાં જશે કે છે. તેહી સદન અબ છે નરણી તબીન ભવ ભરહી, એ નિર્ણય અત્યારે થવો જોઈએ કે ભાઈ ખરેખર આપણું સદન કયું છે, આપણું ઘર કયું છે, અને પરમગુણા જ્ઞાનથી જ એનો નિર્ણય થાય. તો નિર્ણય કર્યા વગરના બધા જીવો જે છે જગતના એ ઇત કરતત ભવ ભરહી, સર્જનાના કૃતમાં ભવભરમાં ભટકે છે. ઇન ભાવે અદબદ અવિલોકન નહીં ખરી ખાતરી, એમણે ખરેખર ખાતરી કરી નથી, અદબદ આમાં ફસાયા. એકે કહ્યું, બીજાએ કહ્યું, માની લીધું સાચું સાચું સાચું, પણ બુદ્ધિથી વિચાર કર્યો નહીં કે આપણે જે કહ્યું છે ખરું છે કે ખોટું છે એની ખાતરી કર્યા વગર જીવો એમાં ફસાઈ ગયા. એહી પરકાર સબ જુગ વિલમે બરમે વચન સોનિત સે
परम गुरु बिना मर मन पाइत उबरित कुन साहित से विन साहन निज परम पति न की जे जायन बिन जिन के और सकल सब जायन के पत जिनो गत नहीं भविन के भव सोई पवित हवित जिन बिन तत करता थकी क्रत बिनो अणु नि आद्य ब्रह्मांड भरन लगा उबरित नहीं तन चीनो यही प्रकार सब जुग विल में भरमी वचन सुनित के आवा बदा कल्पित वचन सांभळी सांभळी ने जगत भरमाई गयो ભ્રમણામાં પડ્યું અને પછી શ્રદ્ધા પણ એક વખત અહંકાર બને છે માણસોની જેવો ધ્યાન રાખજો મોટી ફજગળ સત્ય નહીં સ્વીકારવાનું કારણ કોઈ હોય તો અહંકાર કોઈ માણસ સત્ય ન સ્વીકારી શકે એની પાછળનો એનો એક અહંકાર અને ઘણી વખત શ્રદ્ધા પણ અહંકાર બની જાય છે આપણે સ્વીકાર કોક જ એવો માણસ હોય હમણાં હું કયા ગામમાં ગયો હતો શું મોવાસાથી પછી એક જગ્યાએ પધરામણીમાં અમે ગયા હતા આ વખત હમણાં પ્રવાસમાં પેલા ભાઈ અમારા આવ્યા છે ને અહીંયા એમના બંગલામાંથી ગયા હતા પછી વચ્ચે આ કોઈ ગામનું મને નામ યાદ આવતું નથી પણ આપણો ભાઈ શું અહીં બેઠો છે હા પેલો ખુરશીમાં બેઠો બરાબર રાઈટ સરીગામ ત્યાંથી પછી અમે એ બે ત્રણ ગામોનો પ્રવાસ હતો એના ત્યાં બપોરે પ્રવાસ છે અને તુલા પતાને બીજી એક જગ્યાએ ગયા અને ત્યાંથી ત્રીજી એક જગ્યાએ ગયા એ કયું ગામ છેલ્લે ગયા મને યાદ નથી નામ જે હોય તે હણ પછી બધા તમે પૂછી લેજો એક જે ભક્ત હતા એમના ઘરે થોડો સત્સંગ થયો થોડી વાતો થઈ પછી ઘરમાં પધરામણી થઈ તેમના પાડોશમાંથી એક ભાઈ આવ્યા અને આવીને એમણે વિનંતી કરી કે ગુરુજી અમારે શું કરવું હવે કંઈક સલાહ આપો મેં કહ્યું શું કરવું એટલે તો અમે જે ભગવાનને માનતા તે તો જેલમાં પડ્યા એ ગામ કયું મને યાદ નથી આવતું અજરાઈ ગામ અજરાઈ કેમ અજરાઈ ખબર નહીં હવે હજુ બધું નહીં સંભળાય કારણ કે મારી પાસે માઇક છે તમારી પાસે કઈ માઇક છે એટલે મેં કહ્યું ભાઈ હવે તો આ તમારી પાડોશમાં જે ભાઈ કરે છે એ છોકરાનું લગ્ન હતું એમના તો એ લગ્ન પ્રસંગે આપણે ગયા હતા લગ્ન પતી ગયા પછી એમણે આ તુલા ને બધું પધરામણી રાખી હતી અજરાઈ હા તમે બધે ફરી આવ્યા છો આ ચક્રવર્તી મહન છે મારા અહીં કોઈના સરનામા નહીં લીધા ને પાછો તો એ અજરાઈ બરાબર જે હોય તે પણ યાદ ના રહી તો એમના ઘરમાં પછી પધરામણી આપણે ગયા અને પધરામણી ગયા પછી પેલા ભાઈ મળવા આવ્યા અને એમણે આ વાત કરી કે અમારે શું કરવું એટલે મેં કહ્યું ભાઈ આ ભાઈ ને પાસેથી તમને બાકી બધી માહિતી મળશે એ શું કરે છે તમે કરો તે કે અમને તો ગુરુવારે સત્સંગ સભા થાય છે અને અમે પણ આવીએ જ છીએ અને અમને એમ લાગે છે કે હવે મેં કહું આટલું સ્વીકાર્યું સારી વાત કે અહંકાર એ મોટામાં મોટો એક વિષય એવો છે કે માણસને સત્ય સ્વીકારવા ના દે સત્ય સ્વીકારવું હોય તો અહંકાર આડે આવે એટલે આ જે અત્યારે જે ચાલે છે જોઈએ છીએ આ બધા કેટલી પ્રકારની સમસ્યાઓ મેં એમની તો પીઠ થાબડી મેં કહું સારું થયું તમને મોડે મોડે પણ માણસ તો છેતરાઈ જાય ઘણી વખત અંજાઈ જાય પરમ જેવા તો વાત કે લોકો અંજાઈ જાય
બાહ્ય ચમત્કારથી અંજાઈ જાય, ચકિત થઈ જાય. ચકિત થઈ જાય એટલે મન ચકવાર ચકરાવે ચડી જાય. અહીંયા પરમ ગુરુ કે મારા જ્ઞાનથી પણ તમે ચકિત થઈ જશો, પણ હું તમને ચકિત અંધારામાંથી બહાર કાઢવા માટે કરીશ. મારો હેતુ સૌના કલ્યાણનો છે. હું કલ્યાણ કરવા માટે આ બધું આટલું બધું જ્ઞાન કથું છું કે જે સાંભળીને માણસોને આશ્ચર્ય થાય, કે જેથી એમને સાચો રાહ મળી શકે. તો અહીંયા જે આ વાત કરી તે કે ભાઈ છોપાઈ સાંભળીને ભરમી જશો, પણ પરમ ગુરુ સિવાય, પરમ ગુરુના વચનો સિવાય તમે ઉઘરવાના નથી. પરમ ગુરુ જ્ઞાન જ તમને સહાય કરશે આ બધી અંધશ્રદ્ધામાંથી નીકળવા માટે. બિન સહાનની જે પરમ અપતિ નકી જે જાય ને બિન જિનકી, અને પરમગુણા વચનોનો તમને સહયોગ નહીં મળે, એની સહાયતા નહીં મળે ત્યાં સુધી એવા કરતા બિન જાયન અજન્મા, જે શરીર ધારણ નથી કરતા, દેહ ધારણ નથી કરતા, એવા કરતા વિશે તમને જ્ઞાન નહીં મળે, સમજ નહીં મળે. ઓર સકલ સબ જાય ને કે પત, બીજા બધા તો જન્મ ધારણ કરેલા છે. જીનું ગત નહીં ભવ ભિન્ન કી, એમની ગતિ આપણા કરતા જુદી જરાય નથી. જેમણે જેમણે માના ઉદરથી જન્મ લીધો, એ ભલે તપસ્વી હોય, જ્ઞાની હોય, ગુરુ હોય, સિદ્ધ હોય, સાધક હોય કે અજ્ઞાની હોય, અંતકાળે બધાની ગતિ એક સરખી થવાની છે, જુદી પડવાની નથી. જેમણે જેમણે માના ઉદરથી જન્મ લીધો બધાની એક જ સરખી ગતિ છે. એ બધાનું શરીર જીર્ણ થશે, વૃદ્ધાવસ્થા આવશે, કાં તો રોગગ્રસ્ત પણ થશે, અને છેલ્લે શરીર છોડી પણ જશે, અને કર્મ પ્રમાણે એમની ગમે ત્યાં ગતિ થશે. પછી તમે એને ભગવાન માનો, ગુરુ માનો, સંત માનો, સિદ્ધ માનો, દેવ માનો, પણ આખર તો આપણા જેવી જ એમની ગતિ થવાની છે. આગળના અંગમાં તો ત્યાં સુધી વર્ણન આવી ગયું કે આદ્ય પુરુષ નિરંજન પણ આપણી હાથે હાથે જ ચાલવાના છે. એમને માટે પણ કોઈ VIP વાહન આવવાનું નથી કે સાયરન વગાડતું વગાડતું એમને આગળ લઈ જાય, એવી એમની પણ વ્યવસ્થા થવાની નથી. બધાની ગતિ એક સરખી થશે કે છે. અને ફરી તમને જે કઈ નવું નવું દેખાશે તે એ બધું જ કૈવલ્ય કર્તાનું કૃત છે. એ કૈવલ્ય કર્તાના કૃત થી કશું ભિન્ન નથી, બધું જ કૈવલ્ય કર્તાનું છે કે છે. સગડું કૃત એ કૈવલ કરતાનું જ કૃત છે. જેટલા તત્વ ઉત્પન્ન થાય બધાય, અને કૃત એ કરતાથી જુદું છે. કોઈ પણ કૃત કરતા બની શકે નહીં. જે પહેલા ભગવાન થઈ ગયા તે અને ફરી નવા થશે. અહીં તત્વની વાત, તત્વ તો નવા ઉત્પન્ન થતા જ નથી. જે સર્જનારે તત્વ ઉત્પન્ન કરી દીધા તેના તે જ છે. અહીંયા તત્વની વાત કરી, જે જૂના તત્વો છે તે અને નવા પેદા થશે તે, એવું તત્વ શબ્દ વાપર્યો છે. પણ તત્વ તો કરતા એ નવીન થતા જ નથી. જે 84 બનાવી દીધા તેના તે જ છે, પણ ભગવાન નવા નવા પેદા થશે કરતરૂપી. પહેલા જૂના કેટલા, હવે તો જૂના લોકો નહીં ગમતા, હવે નવા જ, બરાબર છે. ભગવાનો નવા કેટલા પેદા થઈ ગયા. હમણાં જ અમારે ત્યાં એક કાર્યક્રમમાં ચર્ચા થતી હતી, કારણ કે સંતસમિતિની બેઠક હોય ત્યારે ઘણી વાત વાતની. અરે હમણાં જ આ દીદીને ત્યાં કાર્યક્રમ હતો ત્યાં જ બધા ખાસા બધા સંતો ભેગા થયા હતા. એમાં મારા એક જૂના અખાડાના મહામંડલેશ્વર મને કહે છે, આપણે બધા ભેગા થઈને કંઈક કરવું પડે. મેં શું કરવું પડે કહો? કારણ કે આ જે પરંપરા વિહીન જે કંઈ ભાલ વિકસ્યો છે, અને પછી એ બધા જેવી પ્રકારની ગેરરીતિઓ કરે છે, દુરાચાર કરે છે,
અને આખો હિન્દુ સમાજ અને સંત સમાજ વગોવાય છે. અને વિદર્ભીઓને ચાન્સ મળે, જો હિન્દુ મેં કેસે મહાત્મા હૈ દેખો કે. ત્યારે મેં એમને એક જ વાત કરી કે તમે અભ્યાસ કરો કે અત્યારે જેટલા પરંપરાવાળા છે બધા ચોખા પડી ગયા અને આ ડુપ્લિકેટ ચમકવા માંડ્યા. સંતોમાં પણ માણો દશ નામી પરંપરા છે, વૈષ્ણવ પરંપરા છે, અનેક જગતગુરુઓ છે. જે પરંપરાગત છે એ બિચારા કશું નહીં કરી શક્યા, અને નવા નવા જેમને પરંપરા સાથે કોઈ લેવા દેવા જ નથી. પછી ગાયત્રીની વાત કરો કે સ્વાધ્યાયની વાત કરો કે રવિશંકરની વાત કરો કે આશારામની વાત કરો, બધા એમને પરંપરા કોઈ બહુ તેજ ગુરુ ને પોતે જ ભગવાન. જે વૈદિક પરંપરાઓ જે સ્થાપિત કરેલી છે સંતોની સાધુની, એની સાથે કોઈ સંબંધ નહીં. પણ શંકરાચાર્યને એમ કશો કાર્યક્રમ નહીં કરી શકતા બિચારા, પેલા મોટા મોટા કાર્યક્રમ કરી શકે છે. એટલે બાપજીએ કહ્યું કે આ જૂના જે છે તે અને પાછા બીજા આવા કેટલાય નવા પેદા થશે તે, પણ એ બધા કૃતમાં છે, કૈવલ્ય કર્તાના કૃતથી જુદા નથી. એ બધા જ કરતા નથી, બધા જ કૃતરૂપ છે, એવો ભાવ ગુરુ મહારાજનો અહીંયા છે. અણુની આદ બ્રહ્માંડ ભર અલગ ઉભરી નહીં તન ચીનું. અને તમે જો બરાબર ચિહ્ન એમને પરખો, એમને જોવો, તો ખબર પડશે કે આ બધા સંસારમાં જેટલા ક્રતના ઘાટો છે, નાશવંત ઘાટો છે, એનાથી જરાય ભિન્ન નથી. અને મતલબ કે કરતા નથી, આપણા જેવા જ છે. હા.